નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો જનરેશન નેક્સ્ટ અને હું છું દીપક આસર. તમે મોબાઈલનો યુઝ કરો છો? વેલ, હું પણ કેવો સવાલ કરી રહ્યો છું. તમે જો મોબાઈલ યુઝ ન કરતા હો તો મારો આ વિડીયો જોઈ જ ન શકો, કંઈ વાંધો નહીં. હવે હું એ પૂછવા માગું છું કે તમે ખરેખર વોટ્સએપ યુઝ કરો છો? વેલ, વોટ્સએપ પણ યુઝ કરતા હો તો ગભરાવાની જરૂર નથી, પણ ચેતી જજો. શા માટે અમે આ પૂછી રહ્યા છીએ? જો તમે વોટ્સએપ યુઝ કરતા હશો તો તમારી પ્રાઇવેસી પર જોખમ છે એવા મામલાઓ સામે આવ્યા છે. કારણ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી એક ખબર આવી છે. શું છે આ ખબર? ત્યાંની ફેડરલ કોર્ટમાં ખુદ વોટ્સએપે એક કેસ દાખલ કર્યો છે. જી હા, ખુદ વોટ્સએપે એક કેસ દાખલ કર્યો છે. અને વોટ્સએપનું કહેવું છે કે અમારા યુઝર્સના ડેટાની ચોરી થઈ છે. વોટ્સએપનો આક્ષેપ છે કે એનએસઓ ગ્રુપ અને ક્યુ સાયબર ટેકનોલોજી નામની કંપનીઓએ એક સ્પાયવેર બનાવ્યું છે જેનો ઉપયોગ વોટ્સએપ યુઝર્સના ડેટા ચોરવા અને વોટ્સએપ યુઝર્સ પર નજર રાખવા, તેની જાસૂસી કરવા માટે થઈ રહ્યો છે. જેના પર નજર રાખવામાં આવી હતી તેમાં ભારતીય પત્રકારો અને એક્ટિવિસ્ટો સામેલ છે અને બીજી અનેક વ્યક્તિઓ પણ ટાર્ગેટ થઈ છે તેવું વોટ્સએપનો દાવો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ વોટ્સએપનું કહેવું છે કે ભારતીય પત્રકારો અને માનવ અધિકાર ચળવળકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વોટ્સએપના પ્રતિનિધિએ એવો દાવો કર્યો છે કે ભલે એ લોકો કોણ છે તેની હું માહિતી આપી શકું તેમ નથી, પણ આ સંખ્યા ઘણી મોટી છે. આ પ્રતિનિધિએ એવું પણ કહ્યું હતું કે વોટ્સએપ દ્વારા આ બધી વ્યક્તિનો કોન્ટેક્ટ કરીને વોટ્સએપ એવું સામેથી જણાવ્યું છે કે તમારા પર કોઈ નજર રાખી રહ્યું છે, તમારા ડેટાની ચોરી કરી રહ્યું છે, તમે સંભાળજો. આવું સોફ્ટવેર બનાવનારી કંપની એનએસઓ ગ્રુપ ઇઝરાયલની છે. આ કંપનીએ ભારતની લગભગ 1400થી વધારે વ્યક્તિઓનો ડેટા ચોરી લીધો છે અથવા તો તેની જાસૂસી કરી લીધી છે. તેના મોબાઈલમાં એક સ્પાયવેર ઇન્સ્ટોલ કરી દીધું છે. આ સ્પાયવેરનું નામ છે પેગાસસ. શું છે આ પેગાસસ એ પણ જાણીએ. જેવી રીતે કમ્પ્યુટર વાયરસ એક જાતનો પ્રોગ્રામ છે જે તમારા ડિવાઇસમાં પહોંચીને તેને કરપ્ટ કરી નાખે છે, આવી જ રીતે પેગાસસ પણ એક સોફ્ટવેર છે જે જાસૂસી કરી શકે છે, માટે તેને સ્પાયવેર કહેવાય છે. પેગાસસ ડિવાઇસને કરપ્ટ કરવાના બદલે તેના ડેટાની ચોરી કરી લે છે અને તે ઓપરેટરને મોકલી આપે છે. પેગાસસને કોઈ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા માટે મોબાઈલના માલિકની પરમિશન લેવાની પણ જરૂર રહેતી નથી, સીધો જ ઇન્સ્ટોલ કરી શકાય છે. એક વખત મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તે પોતાના ઓપરેટરને સતત દરેક સંવેદનશીલ માહિતી મોકલતું રહે છે. પેગાસસ વોટ્સએપ વાપરનારાઓના મોબાઈલમાં કેવી રીતે ઘૂસે છે એ પણ જાણી લો. સામાન્ય રીતે લિંક દ્વારા પેગાસસને ઇન્સ્ટોલ કરી શકાય છે, પણ એવા મામલાઓ સામે આવ્યા છે કે વોટ્સએપ કોલની મદદથી પેગાસસ બીજાના મોબાઈલમાં ઘૂસી ગયું હતું. એવા મામલાઓ પણ સામે આવ્યા છે કે વોટ્સએપ કોલ રિસીવ કરવાની પણ જરૂર રહેતી નથી, ફક્ત એક મિસ્ડ કોલ આપવાથી પેગાસસ કોઈ પણ વ્યક્તિના મોબાઈલમાં ઘૂસી શકે છે અને ઇન્સ્ટોલ થઈ જાય છે. પેગાસસ સ્પાયવેર બનાવનારાનો એવો દાવો છે કે તેઓએ લાઇસન્સ વર્ઝન ફક્ત અને ફક્ત સરકારી એજન્સીઓને વેચ્યા છે જેથી તેઓ આતંકવાદ કે ક્રાઇમની કોઈ મોટી વારદાતોમાં તેની મદદ લઈ શકે. હવે મામલાએ એટલે વિવાદ પકડ્યો છે કે તો પછી આટલા બધા ભારતીય નાગરિકોની જાસૂસી કરી કોણે અને એ માટે પેગાસસનો ઉપયોગ કર્યો કોણે? જો સરકારી એજન્સીસને જ વેચવામાં આવ્યું હોય તો પછી આ જાસૂસી કરવામાં કોનો હાથ રહેલો છે તે એક સવાલ ઉઠ્યો છે. વેલ, આ વિશે હજુ કંઈ બહાર આવ્યું નથી, તપાસ ચાલી રહી છે, કોઈ કંઈ બોલવા તૈયાર નથી. છતાં પણ વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા આંગળી ચીંધાઈ ગઈ છે. જી હા, તમે પણ સમજી ગયા હશો કે કોની સામે આંગળી ચીંધાઈ ગઈ છે અને એ પણ ભારતમાં. ધન્યવાદ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ
તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.